વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય વોડામાં રહેતા પવન ઠાકોરને લગ્નમાં ડીજે બંધ કરાવવાના બહાને વરરાજા અને તેના ભાઈ સહિત ચાર જણાએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા. આ મામલે અટલાદરા પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. ડીજે બંધ કરાવવાના બહાને નહીં, અગાઉ ધૂળેટીના દિવસે થયેલ ઝઘડાની અદાવતે ખૂન કરાયું હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા શહેરના કલાલી વુડાના મકાનમાં લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને લગ્નમાં લોકો નશો કરી ગમે તેમ ગાળો બોલતા હતા. તે સમયે કોઈએ પોલીસને 100 નંબર પર વર્ધી આપી ડીજે બંધ કરાવવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ આવીને ડીજે બંધ કરાવી જતી રહી હતી ત્યારે પવન ઠાકોર અને તેના બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા. એટલામાં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવીને તે પોલીસ બોલાવી ડીજે કેમ બંધ કરાવ્યું હોવાની શંકાએ માર મારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી. મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને ઢોર માર મારતા હતા. તે સમય દરમિયાન વરરાજા પ્રકાશ પાસે રહેલી લગ્નની કટારી ચપ્પુ વડે અજયે પવન પર પેટના તેમજ માથાના ભાગે ઉપરા છાપરી ઘા કર્યા હતા. આ હત્યામાં વરરાજા પ્રકાશ તેમજ અન્ય બે ઇસમો દ્વારા પવનને પકડી રાખી અજયે ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરીને ફરાર થઈ ગયા હતા. પવનની બહેને બૂમો પાડે એ પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો. ત્યારબાદ આજુબાજુ લોકો આવી 108 ને જાણ કરતા સાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અટલાદરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં અટલાદરા પોલીસે 3 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પવન સાથે ગત ધૂળેટીના દિવસે અજય ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે. તેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણી ઇજાઓ પહોંચાડી મોત નિપજાય બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આમાં કુલ 3 આરોપી છે. એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે, આજે તને પૂરો કરી નાખો છો, તેમ કહી તેની સાથે ઝઘડો કરી. એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજનાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજો પહોંચાડી અને એકબીજાની મદદગારી કરી અને મોત નિપજાવેલ છે. એ પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતે છે. અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે. જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે. એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી, પણ એ બાબતે તપાસ ચાલુ છે.